ભારતના ભવિષ્યનું ઘડતર કરનાર તમામ શિક્ષકોને હું દિલથી વંદન કરું છું. શું તમને પણ એવી સમસ્યા આવે છે કે બાળકોને લાંબો સમય સુધી ક્લાસમાં જકડી રાખવામાં તકલીફ પડે છે? બાળકો કહે છે, યાર ક્લાસરૂમ બોરિંગ લાગે છે, ટીચર કંઈક યુનિક મેથડ અમને શીખવાડો ને, કંઈક અલગ સ્ટાઇલથી શીખવાડો ને, કંઈક અલગ મેથોડોલોજીથી શીખવાડો ને. તો ફ્રેન્ડ્સ, આજે કંઈક અલગ મેથોડોલોજીની વાત કરવી છે, જેને કારણે ક્લાસમાં વિદ્યાર્થીને એવું થાય કે શિક્ષક હોય તો આવા જ, મારે તો આ ટીચરના ક્લાસરૂમમાં જ બેસવું છે. આવી અલગ અલગ મજાની ટેકનિક આજે હું તમારી સાથે શેર કરવાનો છું. ફ્રેન્ડ્સ, આ સાથે તમે અત્યારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે યુથ અને બાળકો, વિદ્યાર્થીઓ અને લોકોના ભવિષ્યને ઉપયોગી થાય એવી અવનવી સ્કિલ્સના મજાના વિડીયો અમારી ચેનલથી મળતા રહેશે. તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફ્રેન્ડ્સ, આજનો વિડીયો છે યુનિક ક્રિએટિવ ટીચિંગ મેથોડોલોજી છે, ગાતા રહે મેરા દિલ. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે અમુક જવાબ યાદ નથી રહેતા, અમુક જવાબ બહુ અઘરા લાગે છે, અમુક ચેપ્ટર બહુ બોરિંગ લાગે છે. તો તમારે શું કરવાનું? એઝ અ શિક્ષક અલગ અલગ ગ્રુપ પાડી દેવાના અને એ લોકોને કહેવાનું કે તમારા ફેવરેટ સોંગ તમે લખો, તમારા ફેવરેટ ગીત લખો, જે પણ ગીત એમને ગમતું હોય લખે. અને હવે કહેવાનું કે તમારો જે પણ ટફમાં ટફ આન્સર હોય, તમને ટફમાં ટફ થિયરી લાગતી હોય, એ થિયરીને તમારા ફેવરેટ સોંગના રાગમાં તમારે કન્વર્ટ કરવાની છે. અને આખી આખું ગ્રુપ સાથે હશે એટલે થઈ જશે ઇઝી, કારણ કે હવે એ ટફમાં ટફ ક્વેશ્ચન, ટફમાં ટફ જવાબ, ટફમાં ટફ થિયરી, ટફમાં ટફ સબ્જેક્ટ એમને ઇઝી લાગશે, કારણ કે તેમનું મન તેમના મનગમતા ગીત સાથે જોડાયેલું છે. આ હતી પહેલી મેથડ, ગાતા રહે મેરા દિલ. સેકન્ડ મેથડ છે KBC, કોણ બનેગા નોલેજ ચેમ્પિયન ક્વિઝ. અમિતાભ બચ્ચનજી જ્યારે રમાડતા હોય ત્યારે લોકોના ધકધક થવા લાગે, હવે શું થશે, આ સવાલનો જવાબ શું આવશે, આ વ્યક્તિ કેટલું કમાશે, કેટલું જીતશે. ડુપ્લિકેટ નોટ અથવા તો કોઇન્સ અથવા તો ચોકલેટને સાથે રાખીને અમુક સવાલ આપણે ઓડિયન્સને પૂછીએ, સ્ટુડન્ટને પૂછીએ, સ્ટુડન્ટ એ ચાર સવાલમાંથી કોઈ જવાબ આપે તો એને આપણે એક ચોકલેટ આપીએ, ધીમે ધીમે ચોકલેટનું લેવલ વધતું જાય, ધીમે ધીમે કોઇન્સનું લેવલ વધતું જાય, એ રીતે આપણે કરી શકીએ. પછી કોઈ આઉટ થાય તો બીજા વિદ્યાર્થીનો વારો આવે, એક્સપર્ટ એડવાઇસ માટે તે વ્યક્તિ બીજા શિક્ષક પાસે જાય, પ્રિન્સિપલ પાસે જઈ શકે, કોઈની પણ પાસે જઈ શકે. ઓડિયન્સ પોલ માટે એ વિદ્યાર્થીઓ, એને એમ લાગે કે મારા મિત્રને જવાબ ખબર હશે, એ વિદ્યાર્થીને પૂછી શકે. એટલે જે પ્રમાણે KBCની અંદર અલગ અલગ સિસ્ટમ હોય છે, અલગ અલગ તે જ આઈડિયાને કન્વર્ટ કરી નાખવાના એજ્યુકેશનની અંદર. હવે ત્રીજી ટીપ છે રોલ પ્લે, એટલે ડ્રામા અને નાટક. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ સબ્જેક્ટ જે થિયરિટિકલ છે, જેમાં સ્ટોરી ટેલિંગ છે, જેમાં વાર્તાઓ છે, આવા સબ્જેક્ટને જો નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવે તો છોકરાઓને એ સબ્જેક્ટ આજીવન ક્યારેય ભૂલાશે જ નહીં. એટલે તમે ગ્રુપ પાડી દો 8-10 છોકરાઓનું અને એમને કહી દો કે તમારે આ ચેપ્ટરનો ડ્રામા તૈયાર કરવાનો છે, અને એવી રીતે આખી આખા ક્લાસને અલગ અલગ ચેપ્ટર્સ ડિવાઈડ કરી દો. અને મજાની વાત એ છે કે જો તમારી પાસે એક જ સ્ટાન્ડર્ડના વધારે ક્લાસરૂમ હોય તો અલગ અલગ સબ્જેક્ટ અલગ અલગ ક્લાસને આપી શકાય. બધા જ ક્લાસને ભેગા કરીને કોઈ પણ એક જગ્યાએ ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડ, જેમાં બધા જ લોકો બધા જ સબ્જેક્ટના નાટકો કરે, અને એ નાટક ગુજરાતી સબ્જેક્ટ, હિન્દી, સોશિયલ સાયન્સ જેવા કેટલાય સબ્જેક્ટ બહુ જ ઇઝી થઈ જશે. છે ને ઇન્ટરેસ્ટિંગ ફ્રેન્ડ્સ? અને ફ્રેન્ડ્સ, તમે પણ કોઈ સ્કૂલ કોલેજ સાથે જોડાયેલા છો અને ક્રિએટિવ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ કરાવવા ઈચ્છો છો, તમે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. કારણ કે અત્યારે હું તમને 5-6 મેથડ શેર કરીશ, તો અમારી ટીમ પાસે 25 કરતાં પણ વધારે અલગ અલગ ક્રિએટિવ આઈડિયાઝ પર એક્સપર્ટાઇઝ છે. તો ફ્રેન્ડ્સ, આપણે ચોથી મેથડ શીખશું, જેનું નામ છે બિયોન્ડ ક્લાસરૂમ. કોઈ પણ સબ્જેક્ટને તમે ક્લાસરૂમની બહારે ભણાવી શકો છો. તમને એવું લાગે કે આ ચેપ્ટર્સની અંદર લોકોનું વધારે કોન્સન્ટ્રેશન જોઈશે, તો આવા સમયે સ્કૂલની કે કોલેજની કોઈ એવી જગ્યા જ્યાં નેચર સાથે કનેક્ટ થઈ શકાય એવું છે, ક્યારેક સ્ટેરકેસ પર બેસીને, ક્યારેક ગ્રાઉન્ડ પર, મેદાનમાં, ક્યારેક ટેરેસ પર, એવી કેટલીય જગ્યા હોય છે જ્યાં આપણે અલગ અલગ રીતે ભણાવી શકીએ. તો આવી અલગ અલગ જગ્યાઓએ નેચરની વચ્ચે લઈને વિદ્યાર્થીઓને ભણાવશો તો વિદ્યાર્થીઓને કાયમ યાદ રહેશે એક્ઝામમાં, હા આ ચેપ્ટર છે મને યાદ છે, આપણે સ્ટેરકેસ પર બેસીને ભણ્યા હતા, આ ચેપ્ટર આપણે ટેરેસ પર ભણ્યા હતા, આ ચેપ્ટર આપણે ગ્રાઉન્ડમાં, ગાર્ડનમાં ભણ્યા હતા. તો છોકરાઓ એ રીતે એ ચેપ્ટરને કનેક્ટ કરી શકશે. પાંચમી મેથડ છે સરપ્રાઈઝ ટીચર. છોકરાઓને આપણે પહેલેથી કહી દેવાનું છે કે એક વીક તમારે આ ચેપ્ટર અથવા આ સબ્જેક્ટની તૈયારી કરીને આવવાની છે. 5 દિવસ કે 6 દિવસ કે 1 વીક પછી કોઈ પણ એક વ્યક્તિને હું
ક્લાસરૂમમાં બોલાવીશ અને તેણે આ સબ્જેક્ટ ટીચર્સની જેમ ભણાવવાનો છે. ટીચર્સ જેના વિશે તો બધાને ખબર જ હોય છે કે મારે ટીચર બનવાનું છે, પણ બધા જ લોકો તૈયારી કરે અને એમાંથી કોઈ પણ 3 કે 4 સ્ટેજ પર આવે ત્યારે બધાએ તૈયારી કરવી પડે અને આવશે કોઈ 3 કે 4. મજાની વાત એ છે ને ક્યારેક એવું બને કે જેને તૈયારી નથી કરી અને આવવાનું થાય ત્યારે ખરી મજા આવે. તે વ્યક્તિ પોતાને જેટલું પણ નોલેજ છે અને કઈ રીતે પ્રેઝન્ટ કરે છે ને આ રસપ્રદ ટેકનિક જરૂર એપ્લાય કરજો. લાસ્ટ છે શીખો ઓર શીખાઓ. જેવા શું કરવાનું છે, દરેક ગ્રુપના 8 મેમ્બર હોય તો દરેક લોકોએ અલગ અલગ ટોપિક લેવાનો, એટલે એક ગ્રુપના વ્યક્તિ 8 ટોપિક લઈ શકે, કોઈ બીજા ચેપ્ટરના બીજા 8 ટોપિક લેશે. તો એ રીતે દરેક લોકોએ મળીને ચેપ્ટર્સ તૈયાર કરવાના, દરેક લોકોએ ગ્રુપ સ્ટડીમાં દરેક દરેક ટોપિક ડિસ્કસ કરવાના અને દરેક કયો વ્યક્તિ કયો પોઈન્ટ શેર કરશે, પ્રેઝન્ટ કરશે એ નક્કી કરવાનું અને પછી ક્લાસરૂમમાં આવીને આખે આખું ગ્રુપ સ્ટેજ પર આવે અને દરેક વ્યક્તિ પોતાનો ટોપિક એક્સપ્રેસ કરે. આ સમયે વ્યક્તિ પોતે શીખશે, પછી બીજાને શીખવાડશે, ડિસ્કસ કરશે, વિચારશે અને છેલ્લે ક્લાસરૂમમાં પ્રેઝન્ટ કરશે. આને કારણે તમામે તમામ સ્કિલ, લીડરશીપ સ્કિલ, ટીમવર્ક, પ્રેઝન્ટેશન, એનાલિટિકલ સ્કિલ્સ, ડિસિઝન મેકિંગ સ્કિલ, આ દરેકે દરેક સ્કિલ્સ આ ટેકનિકની અંદર ઉપયોગ થશે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, છેલ્લી ટીપ છે ઓડિયો વિઝ્યુઅલ મેથડ. તમને એવું લાગશે કે આપણે ઓડિયો વિઝ્યુઅલ બતાવવાનું છે છોકરાઓને, ના, તમારે છોકરાઓને કહેવાનું છે કે દરેક ગ્રુપવાળા વ્યક્તિઓ, આ મેથડમાં તમારે છોકરાઓને કહેવાનું છે કે દરેકે દરેક ગ્રુપ દીઠ તમારે એક વિડીયો મંગાવવાનો છે. જે પણ સબ્જેક્ટ, જે પણ ચેપ્ટર્સ, જે પણ થિયરી તમને ટફ લાગે છે એને લઈને કોઈ પણ ઓડિયો વિઝ્યુઅલ અથવા એનિમેશનનો વિડીયો તમને જો યુટ્યુબમાં, ગૂગલમાં, ક્યાંયથી કોઈ પણ પ્લેટફોર્મ પર મળે છે તો તમારે લઈ આવવાનો છે, અથવા તો એને યાદ રાખવાની કોઈ ટ્રીક હોય તો એ લઈ આવવાની છે. દરેકે દરેક વ્યક્તિ ગ્રુપ વાઇઝ એ મેથડ, એ વિડીયોઝની મેથડ બેસ્ટ હશે. એ લોકોને કંઈ પણ ટોકન ઓફ લવ, નાનામાંની સરપ્રાઈઝ ગિફ્ટ આપીને ટીચર્સ ફેલિસિટેટ કરશે. તો આ રહી સરસ મજાની ટેકનિક. તો ટીચર્સ, તમને કઈ ટેકનિક સારી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો અને આ ટેકનિક તમે જ્યારે ભણાવો છો તમને કોઈ સરસ મજાનો એક્સપિરિયન્સ થાય છે તો પણ અમારી સાથે જરૂર શેર કરજો. અને તમે પણ આવી કોઈ ક્રિએટિવ યુનિક મેથડ જાણતા હો તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફ્રેન્ડ્સ, અત્યારે તમે ટીચિંગ અને એજ્યુકેશનમાં કયા પ્રોબ્લેમને ફેસ કરી રહ્યા છો તે પણ તમે અમારી સાથે શેર કરી શકો છો, જે પ્રોબ્લેમનું સમાધાન અમે આવનારા વિડીયોમાં જરૂરથી આપીશું. ત્યાં સુધી મળીએ છીએ. હવે ભણાવવું થયું આસાન કારણ કે યુથ એક્સપ્રેસ છે તમારી સાથે.